नमस्कार दर्शक मित्रों, लोकमत न्यूज चैनल में हूँ क्षितिज सुपेकर आपनो हार्दिक स्वागत करू छू। समाचारों की शुरुआत करता पहला एक नजर करिए आजना मुख्य समाचारों पर। फतेहगंजनी खानगी होटल में कर्मचारी ऊपर थी पड़ता मृत्यु निपजू। प्राथमिक तबक्के आत्महत्या करी होवानु तारण सामे आव्यु। जो के परिवारजनों आत्महत्या नकारी होटल संचालकों की बेदरकारी ना करी आक्षेप। मॉस्को खाते वर्ल्ड ग्रेपलिंग चैम्पियनशिप में वडोदरा की खिलाड़ी प्रियल बारोट ब्रॉन्ज मेडल मेळवी देशनुं नाम रोशन कर्युं। महाराणी राधिका राजे गायकवाड़ ने यूनिवर्सिटी ऑफ ईस्ट लंडन द्वारा डॉक्टरेट की डिग्री थी सम्मानित करवामां आव्या। तो हवे जोईए विगतवार समाचार। फतेहगंज विस्तार की खानगी होटल में कर्मचारी पड़ी जता मृत्यु निपजू थू। परिवारजनों द्वारा आंगे आक्षेपो कर्या हता। वडोदरा शहर नवापुरा में रहते और सुबा इलाइट होटल में इलेक्ट्रिशियन तरीके नौकरी करते 21 वर्षीय मोहम्मद साहिद मलेक आज सवारे नौकरी पर गयो हतो। ते समय अचानक ज होटल पर नीचे पटकाता मृत्यु निपजू थू। घटना बाद मृत्यु पामेला शाहिदनो मृतदेह सयाजी हॉस्पिटल खाते खसेड़वामां आव्यो हतो, ज्यां तेना परिवारजनों उमटी आव्या हता। मृतक शाहिदनी बहने आक्षेप कर्यो हतो कि मारा भाईना अपमृत्युने आपघातमां खपावी देवाना प्रयत्नो थई रह्या छे। शाहिद पासे आपघातनुं कोई कारण नथी, परिवारनुं कोई देवुं नथी। बे बहेनो अने माता साथे रहेतो शाहिद हमेशा खुश रहेतो हतो, पण होटेलमां कोईपण सेफ्टीना साधनो विना शाहिद पासे काम करावामां आवतुं हतुं अने एना कारणे ज अकस्मात सर्जाता मृत्यु निपजू छे। भाईना मृत्युनुं खोटुं कारण उपजावी काढीने आपघातमां खपावी देवामां आवी रह्युं छे। होटलनी कामगीरीनी तपास करीने बेदरकारी राखनार सामे कार्यवाही करीने मारा भाईना मृत्युना कसूरवारोने सजा मळवी जोईए तेवी शाहिदनी बहेन द्वारा मांगणी कराई हती। એ સવારે 7:30 વાગે અમને કોઈ ઘરે ઇન્ફોર્મ કરવા આવ્યું કે એનું એવી રીતે એક્સિડન્ટ થયું છે, હોટલમાં પડી ગયો છે, તો એને હોસ્પિટલ લઈને આવ્યા છે। પણ અહીંયા આવ્યા ત્યારે અમને ખબર પડી કે એની ડેથ થઈ ગઈ હતી, 8th floor થી એ પડી ગયો છે। બોઇલર કે એવું કશું બંધ કરવા ઉપર ગયો તો ત્યાં સેફ્ટી કશું નથી, સેફ્ટી નથી એટલે જ એની એ વજા છે। બાકી આ લોકો કહે છે કે આત્મહત્યા કે એવું, પણ એવું કશું જ નથી, કેમ કે અમારા પર કોઈ દેવો નથી કે કોઈ વ્યાજખોરો કે એવું કશું જ નથી। તમે ઇન્કવાયરી કરવી હોય તો તમે કરી શકો છો કે એવું કશું નથી। તો ભાઈ શા માટે, મારો ભાઈ શા માટે આત્મહત્યા કરશે? અને મારા ઘરમાં બીજા કોઈ છે નહીં, અમે બે બહેનો અને મારી મમ્મી જ છે, અને મારી મમ્મી અને મારી સિસ્ટર મારા લગ્ન થઈ ગયા છે, પણ અમે બે જ જણ છે। તો હવે અમને એ જ છે કે અમને ન્યાય મળે, કેમ કે સેફ્ટી વગર ઉપર ચડેલો છે, સેફ્ટી વગર કોઈ માણસ ત્યાં જોબ ના કરી શકે। પહેલાં તો એ જ છે મારી દરખાસ્ત કે તમે લોકો સેફ્ટી ત્યાં ચેક કરો કે કેટલી સેફ્ટી છે। અગર જો સેફ્ટી છે અને મારા ભાઈની ભૂલ છે તો અમે માની શકીએ, પણ આત્મહત્યા જે શબ્દ વાપર્યો છે તો ખોટો જ છે। એ સુભિલાઇટ હોટલમાં ફતેગંજમાં જોબ કરે છે। મારી માંગ એટલી જ છે કે મારા ભાઈને મારા ભાઈ માટે અમને ન્યાય મળે, બીજું કાંઈ નહીં। આજે મારો ભાઈ હતો, કાલે બીજું કોઈ કોઈનો છોકરો હોઈ શકે, કોઈના પિતા હોઈ શકે, કોઈ પણ હોઈ શકે છે। બસ એ છે કે ત્યાં ઇન્કવાયરી કરે અને અમને ન્યાય આપે, બીજું કાંઈ નહીં। મોસ્કો ખાતે આયોજિત વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની પ્રિયલ બારોટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી દેશને ગૌરવ અપાવ્યું છે। વડોદરા શહેરના સલાટોળા વિસ્તારમાં રહેતી બારોટ પ્રિયલ જીતેન્દ્રએ જેણે મોસ્કો રશિયા ખાતે વર્લ્ડ કેડેટ અંડર 17 ગ્રેપલિંગ કુસ્તી ચેમ્પિયનશિપમાં 49 કિલો વજન કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી રશિયા ખાતે આજે ભારતનું અને ગુજરાતનું તેમજ વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે। વડોદરાની પ્રિયલ નડિયાદ નોલેજ હાઈસ્કૂલ ધોરણ 12માં અભ્યાસ કરે છે અને નડિયાદમાં રાજ્ય સરકારના હાઈ પરફોર્મન્સ સેન્ટર ખાતે સ્પોર્ટ્સની તાલીમ લઈ રહી છે। પ્રિયલ બારોટ સલાટવાડા વિસ્તારના શ્રી પહ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળામાં પ્રેક્ટિસ કરતી હતી। તેના કોચ તરીકે રમેશકુમાર ઓલા એક્સપર્ટ કોચ ગુજરાત પાસે ટ્રેનિંગ લઈ રહી છે। 17-21 નવેમ્બર દરમિયાન ચાલી રહેલ વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી ગુજરાતની 12 ખેલાડીની ટીમ રશિયાના મોસ્કો ખાતે ગઈ હતી, જેમાં 7 ખેલાડીએ મેડલ મેળવ્યા છે, જેમાંથી 1 ખેલાડી વડોદરાની છે। પ્રિયલ બારટનું સપનું છે કે આગામી સમયમાં ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ હાંસિલ કરવાનો છે। ગ્રેપલિન કુસ્તી એ કુસ્તી અને જુડો મિક્સ છે। પ્રિયલ બારોટે નેશનલ લેવલે 3 ગોલ્ડ મેડલ જીત્યા છે, જેમાં નવસારીમાં યોજાયેલી રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં મેડલ મેળવ્યો છે।
જ્યારે નેશનલ લેવલે 3 ગોલ્ડ મેડલ મેળવ્યા છે। રશિયામાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં ભારતના 90, ગુજરાતના 12 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 9 યુવતી અને 3 યુવકોનો સમાવેશ થતો હતો। જો કે આ તમામ 7 મેડલ યુવતીઓ મેળવ્યા છે, જેમાં 1 ગોલ્ડ અને 6 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે। આજે સમગ્ર બારોટ સમાજ અને સલાટવાડામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી। આજ રોજ વડોદરા શહેરના શ્રી પરમહંસ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળાની વિદ્યાર્થીની અને હાલમાં કે તે નડિયાદ ખાતે HPC હાઈ પરફોર્મન્સ સેન્ટરમાં એ પ્રેક્ટિસ કરે છે, પણ જ્યારે એની શરૂઆત થઈ ત્યારે આ જ વ્યાયામશાળાની અંદર બહુ નાની હતી, ત્યારે હું પોતે જ લઈને આવતો હતો। મારું નામ જીતેન્દ્ર બારોટ છે અને આ જ વ્યાયામશાળાથી હું જોડાયેલો છું। છેલ્લા 20-25 વર્ષથી હું વ્યાયામશાળામાં આવું છું અને આ વ્યાયામશાળા એટલી જૂની વ્યાયામશાળા છે કે આ વિસ્તાર એટલો મધ્યમ વર્ગનો વિસ્તાર છે કે ત્યાં સારામાં સારી જે રમત હોય એ રમતને પ્રાધાન્ય આપ્યા વગર આ વ્યાયામશાળા અને આ વિસ્તારને ડેવલપ કરવા માટે કુસ્તી છે, કબડ્ડી છે, ખોખો છે, મલખમ છે, લાઠી છે, આવી દેશી રમતોને વડોદરા શહેરમાં પ્રાધાન્ય આપીએ છીએ અને આ વિસ્તારની અંદર ઘરે ઘરે પહેલવાનો છે એવો આ વિસ્તાર છે। અને આ વિસ્તારમાંથી આટલા આગળ આવવું એક અમારું સપનું છે અને ખાસ કરીને તો આ નારાયણ ગુરુ આદ્ય વ્યાયામશાળાની જે ધરતી છે એ એટલી ઉપજાઉ છે કે જે વ્યાયામશાળાના વિદ્યાર્થીઓ મન લગાડીને મહેનત કરે છે એના પછી આગળ આવીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જ્યારે વ્યાયામશાળાનું અને વડોદરા શહેરનું આખા ગુજરાતનું અને ભારતની બહાર જ્યારે નામ રોશન કરે છે તો અમને ગર્વ થાય છે। અને આ વ્યાયામશાળાની અંદર અમારા કોચ આઝાદભાઈ સુરવે, વાસુદેવ કદમ સર છે, યોગેશ ભટગુજર છે, ચિરાગ કાર છે, હું પોતે પણ અહીંયા પ્રેક્ટિસ કરાવું છું અને આપ જોઈ શકો છો કે આટલા બધા વિદ્યાર્થીઓ છે, રાજ્ય કક્ષામાં અને રાષ્ટ્રીય કક્ષામાં મેડલ મેળવીને આવેલા છે વિદ્યાર્થીઓ। પણ જ્યારે આ વ્યાયામશાળામાંથી પ્રેક્ટિસ કર્યા પછી ગુજરાત સરકાર દ્વારા જે યોજનાઓ ચાલે છે અને એ યોજનાઓની અંદર વ્યાયામશાળા અને શહેર શહેરમાં જે સારા ખેલાડીઓ, જે પ્રતિભાશાળી ખેલાડીઓ હોય એવા ખેલાડીઓનું સિલેક્શન કરીને રાજ્ય સરકાર પોતાના એની અંદર એકેડમીમાં એ લોકો દત્તક લે છે અને દત્તક લીધા પછી પૂરો ખર્ચો સરકાર તરફથી આપે છે, તો એક પાયો જે મજબૂત થાય છે અમારો વ્યાયામશાળામાંથી થાય છે। ત્યાર પછી અમારો જે છોકરાઓનું જે ડેવલપમેન્ટ છે એ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે સહાય મળે છે એનામાંથી ખેલાડીઓને ખૂબ સારી રીતે અમને સપોર્ટ મળે છે। હું આભાર વ્યક્ત કરું છું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનો, હું આભાર વ્યક્ત કરું છું કે અમારા વ્યાયામશાળાના સંચાલકો, અમારા ગુરુજીઓનો, કે તેઓએ અમને આ માર્ગદર્શન આપ્યું અને આજે આ સુનેરો અવસર આવ્યો। વર્લ્ડ ચેમ્પિયનશિપનું મેડલ નાનું મેડલ નથી, એક અમારા માટે અને અમારા જેવા ગરીબ મધ્યમ વર્ગના જે ખેલાડીઓ છે એના માટે ઓલિમ્પિકથી ઓછું પણ નથી। અને આ મેડલ આવ્યા પછી હું એક સમાજને, ખેલાડીઓને એક મેસેજ આપવામાં માંગીશ કે આપણા જે જીવનમાં જે પરિવર્તન આવે છે એ વ્યાયામ કરવાથી આવે છે અને પોતાના વ્યાયામને જેટલું બને એટલું સુજળ અને સારું બનાવીએ। કોઈ પણ સ્પોર્ટ્સ કરો પણ એ સ્પોર્ટ્સ આપણને આગળ લાવે એવી રીતે એક જ સ્પોર્ટ્સ પર લક્ષ્ય રાખશો તો તમે આગળ આવશો। અને આ જે મોબાઈલની જે અત્યારની જનરેશન છે એ મોબાઈલથી હટીને આપણા ગુરુજીના માર્ગદર્શનથી, આપણા કોચના માર્ગદર્શનથી આજે આ દિવસ જોવા મળ્યો છે। અને હું વડોદરા શહેરને, ખેલાડી પ્રેમીઓને અને અમારા ગુરુજીને પણ હું મેસેજ આપું છું કે આવતા દિવસોની અંદર આ વ્યાયામશાળામાંથી કોઈ પણ ખેલાડી એક દિવસ ઓલિમ્પિકમાં પણ મેડલ લાવીને વ્યાયામશાળાનું, વડોદરાનું, ગુજરાતનું નામ આપણા આખા દુનિયાની અંદર ઝંડો લહેરાવીને રોશન કરશે। એક વાલી તરીકે અમારા જે ગુરુજી છે, અમારા જે આદર્શ છે એવા આઝાદભાઈ સુરવે અને અમારા જે વડીલો છે, અમારા કોચિસ છે, એમના માર્ગદર્શન મુજબ અમે ખેલાડીઓને પણ ભણવાની સાથે સાથે રમવાની પણ અમને એમણે પ્રેરણા આપીએ છીએ। અને આજે મારી દીકરી 12મા ધોરણની અંદર કોમર્સ લીધું છે અને આજે બોર્ડમાં છે, છતાં પણ એનું ભણતર અને રમત બંનેને મેન્ટેન રાખીને આજે વિદેશની અંદર ભારતનો ડંકો વગાડીને આપણા વડોદરાનું નામ રોશન કરેલું છે। અને આ રીતે જ હું મેસેજ આપવા માગું છું દરેક ખેલાડીને કે જેટલું તમે ભણતરને મહત્ત્વ આપો છો એટલું જ તમે રમતને મહત્ત્વ આપો અને એક દિવસ તમે એવો અનેરો અવસર લાવો કે આવતા દિવસોની અંદર જેવી રીતે આપણા ભારતના જે સ્ટાર ખેલાડીઓ છે કુસ્તીની અંદર, સુશીલ કુમાર છે, સાક્ષી મલિક છે, યોગેશ્વર દત્ત છે,
પીવી સિંધુ છે બેડમિન્ટનની અંદર, એવી જ રીતે વડોદરા શહેરની પણ આ એવા ખેલાડીઓ બનશે. કેમ કે ભૂતકાળની અંદર બે ઓલિમ્પિયન વડોદરાએ આપેલા છે, સરજેરાવ જાદવ અને શંકરરાવ થોરાટ કરીને, કેવા બર્લિન ઓલિમ્પિકની અંદર 1936ની અંદર એમણે કુસ્તીમાં અને હોકીમાં પણ આપણા ઓલિમ્પિયન ગયા છે. તો ભવિષ્યમાં ત્રીજો ઓલિમ્પિયન પણ આપણા વડોદરા તરફથી કોઈ પણ રમે એવી પણ અમે આશા વ્યક્ત કરીશું. હાલમાં હું નડિયાદ એકેડમીમાં પ્રેક્ટિસ કરું છું અને મારા સરનું નામ રમેશ કુમાર ઓલા સર છે. ત્યાં જ મારે ડાયટથી લઈને ભણવાથી લઈને બધાની સગવડ મળી રહે છે અને નડિયાદ એકેડમીમાં ફૂલ ફેસિલિટી આપે છે બધી જ રીતે. ત્યાં ડૉક્ટરથી લઈને ફિઝિયોથેરાપીથી લઈને બધું જ હોય છે અને ત્યાં ભણવાનું પણ થાય છે. હાલમાં હું 12th કોમર્સમાં ભણું છું અને 12th કોમર્સમાં જ મારું ભણવાનું પણ ત્યાં મેન્ટેન થાય છે. બપોરે સ્કૂલ હોય છે અને સવાર સાંજ બે ટાઈમ પ્રેક્ટિસ થાય છે 3-3 કલાક, એ અમારા જે રમેશ સર છે એ કરાવે છે. અને ત્યાં પણ રમવાની સાથે સાથે ભણવાનું પણ મેન્ટેન કરવાનું હોય છે અને તે ટાઈમ આપણે પોતે જ સેટ કરવાનો હોય છે અને પ્રેક્ટિસનો ટાઈમ હોય છે એ અમારા સર સેટ કરે છે. હાલમાં તો મારો વર્લ્ડ ગ્રેપલિંગમાં બ્રોન્ઝ મેડલ આવ્યો છે અને એને ગોલ્ડમાં કન્વર્ટ કરવાનો છે અને ઓલિમ્પિકની તૈયારી કરવાની છે. મહારાણી રાધિકા રાજે ગાયકવાડને યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન દ્વારા ડોક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડનના ડેપ્યુટી હેડ ઓફ ઇન્ટરનેશનલ ભારતના પ્રવાસે છે ત્યારે યુનિવર્સિટીના પ્રતિનિધિઓ વડોદરાની મુલાકાત લીધી છે. પત્રકાર પરિષદમાં તેઓએ મહારાણી રાધિકા રાજે કરેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી ડોક્ટરેટની પદવી આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. રાધિકા રાજે ગાયકવાડ અનેક સામાજિક અને સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે ત્યારે યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન દ્વારા તેમને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી છે. પાવેલ બાબા દ્વારા યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ ગ્લોબલ કોલિયન્સ દ્વારા પણ વિદેશ અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને લઈ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખૂબ ખૂબ આભારી છું હું યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન કે મારે એટલું મોટું આદર આપ્યું છે, સત્કાર આપ્યું છે અને જે ભવ્ય સેરેમની હતી ઇસ્ટ લંડન યુનિવર્સિટીમાં એ બહુ જ પ્રભાવશાળી હતી અને એટલા બધા સ્ટુડન્ટ્સ, અમારા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ છે, અમારા ગુજરાતના સ્ટુડન્ટ્સ છે, એટલું ગૌરવ મહેસૂસ થાય છે ત્યાં જોઈને. અને એવું સરસ કામ કરે છે યુનિવર્સિટી અને સ્ટુડન્ટ્સને એટલું પ્રોત્સાહન મળે છે ત્યાં, બહુ આનંદ આવ્યો અને બહુ આભારી છું. યુનિવર્સિટી સ્કોલરશિપ આખો પ્રોગ્રામ શરૂ કરવાની છે, એનું ડિસિઝન આપના હાથમાં આવે છે કે કોને તે મદદ પહોંચાડવી કે કોને તે હેલ્પ કરવી. બહુ મોટો જિમ્મો હશે અને અમે પ્રયાસ કરશું કે બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ મોસ્ટ ડિઝર્વિંગ સ્ટુડન્ટને એ સ્કોલરશિપ મળે. અને જે વિઝન છે યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડનનું એ અને વડોદરા શહેરનું કે ગાયકવાડ પરિવારનું કે મારા પર્સનલી જે વિઝન છે એજ્યુકેશનને લીધે એને મળીને અમે કંઈ સરસ કામ કર્યું. યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન કે લીએ ગુજરાત, ગુજરાતી કમ્યુનિટી બહુ હી ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતી હૈ. हमारी यूनिवर्सिटी में अराउंड 160 प्लस नेशनलिटीज़ के बच्चे पढ़ रहे हैं यहाँ पे एंड गुजरात, जैसे मैंने आपको बोला, बहुत ही ज़रूरी कम्युनिटी है फॉर अस. एंड हम हमारे यहाँ पे एक अच्छे पार्टनर्स भी हैं जो कि एडुकेशन अपॉर्चुनिटीज स्प्रेड करते हैं अमंगस्ट द स्टूडेंट्स, वोकलाइज एंड एको देम फर्दर. एंड उनके साथ ही काम करते वक्त हमें एक हर हाइनेस की contributions towards the educational sphere ke bare mein pata laga. And there were a couple of meetings as well in the beginning and eventually the university decided that university or her highness ke jo shared goals hai, jo alignment hai usme, we had committed ke is collaboration ko aur further strengthen kare to ensure ke education accessible ho, inclusive ho and should become more transformative future mein. सो ये स्कॉलरशिप के बारे में जो हम बात कर रहे हैं इंटरनली एग्जीक्यूटिव बोर्ड और हायर मैनेजमेंट के बीच में डिस्कशन चल रही है कि इसको हमने फ्रेम कैसे करना है. इट्स मोर ऑफ अ जेस्चर टू एज हमारा डीप ग्रैटिट्यूड है टुवर्ड्स हर हाइनेस
डेडिकेटेड वर्क एंड कॉन्ट्रीब्यूशंस इन द एजुकेशन स्फीयर. सो उसी को आगे फर्दर फोस्टर करने के लिए हम ये एक स्कॉलरशिप डिफाइन कर रहे हैं एंड बहुत ही जल्दी हम इसको ऑफिशियली लॉन्च भी करेंगे, जहाँ पे मैम और मैम की टीम विल बी द डिसीजन मेकर कि किन लोगों को द डिजर्विंग कैंडिडेट्स ऑफ द सोसाइटी हु शुड बी ऑनर्ड विद दैट स्कॉलरशिप. मोपेडनी डिक्कीमांथी 1,00,000 चोरी करना रिसम ने पुलिसे झड़पी पाड़ी कायदेसरनी कार्यवाही हाथ धरी हती. क्राइम ब्रांच वडोदरा विस्तार में पेट्रोलिंग में हती. दरमियान बातमी मळवाना आधारे कारेलीबाग खासवाड़ी स्मशान पासेथी अगाउ शरीर संबंधित मिलकत संबंधित तेमज प्रोही जुगारना गुनाओं में पकड़ायेल ईसम महबूब खान पठान रहे नागरवाड़ा नवी धरती वडोदरा ने क्राइम ब्रांचनी टीमें शोधी काढ़ेल. तपास दरमियान तेनी पासेथी रोकड़ा कुल 29,500 रुपयानी चलनी नोटो मळी आवेल. पूछपरछ दरमियान आ पकड़ायेल ईसमे सागरित वसीम खान पठान साथे मळी अन्य सागरित तरफथी मळेल टीप आधारे मोपेड पर गत तारीख 21/11/2023 ना रोज बपोरना 12 वाग्याना अरसामां हरनी रोड वृंदावन टाउनशिप खाते जई एक मोपेडनी बंद डेक्की खोली तेमांथी रोकड़ा रुपया 1,00,000 चोरी करेलानी अने तेनी पासेथी रुपया 29,500 रकम आ चोरी में मळेल रुपया पैकीना रुपया होवानी हकीकत जणावे जेथी क्राइम ब्रांचे रकम तपास अर्थे कब्जे करी कायदेसरनी कार्यवाही हाथ धरी हती. आ चोरी बाबते वारसिया पोलीस स्टेशन में गुनो नोंधायेल होय आगळनी वधु तपास माटे वारसिया पोलीस स्टेशन ने सोंपवामां आवेल छे. आरोपी अगाउ सूरत शहर खाते खून केस में तेमज वडोदरा शहर जुदा जुदा पोलीस मथक में वाहन चोरी मारामारी इंग्लिश दारू धमकी आपवाना जुगारना मळी आश्रे 20 जेटला गुनाओं में पकड़ायेल छे. યુનિવર્સિટીના રોજગાર ભરતી અને માર્ગદર્શન કેન્દ્ર દ્વારા રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્રમાં આજરોજ જેમાં કેમિકલ મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ ઇલેક્ટ્રોનિક્સ એન્વાયરમેન્ટ બી ફાર્મ એમ ફાર્મ એમએસસી કેમેસ્ટ્રી એમએસસી કેમેસ્ટ્રી એમએસસી માઇક્રોબાયોલોજી એમએસસી એન્વાયરમેન્ટ માટે લાયકાત ધરાવતા 18-35 વર્ષના બિન અનુભવી સ્ત્રી પુરુષ ઉમેદવારો માટે ટેકનિકલ અને નોન ટેકનિકલ 75 જેટલી જગ્યાઓ માટે ઔદ્યોગિક રોજગાર ભરતી મેળા અને સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રોજગારીની તક ઉપરાંત ઉમેદવારોને અનુબંધમ પોર્ટલ રજિસ્ટ્રેશન અને એનસીએસ પોર્ટલ રજિસ્ટ્રેશન તેમજ ઓવરસીઝ એમ્પ્લોયમેન્ટ સેફ લીગલ માઇગ્રેશન અંગેનું વિસ્તૃત વિનામૂલ્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજરોજ યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો વડોદરા ચમેલીબાગ એમએસ યુનિવર્સિટી કેમ્પસ ખાતે ખાસ રોજગાર ભરતી મેળાનું આયોજન કર્યું છે. જનરલી આપણે જે ટેકનિકલ અને નોન ટેકનિકલ જે ઉમેદવારો હોય છે તેમાંથી આજે આ કચેરી ખાતે ખાસ માસ્ટર થયેલા ઉમેદવારો અને પ્રોફેશનલ જે ટેકનિકલ જે બીઈ થયેલા ઉમેદવારો માટે આજે આ ભરતી મેળાનું આયોજન કર્યું છે, જેમાં વડોદરા જિલ્લાની અલગ અલગ 6 જેટલી કંપનીઓ દ્વારા લગભગ 75 જેટલી વેકન્સી માટે આ ભરતી મેળો છે, જેમાં ડિફરન્સ પ્રકારની જે ક્વોલિફિકેશન છે જેમાં એમએસસી થયેલા છે એમકોમ એમબીએ એમએસડબલ્યુ તેમજ બી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કેમિકલ તેમજ ડિફરન્સ ટાઈપની વેકન્સી જે માટે આ જોબ ફેરનું આયોજન કર્યું છે. આજના ભરતી મેળામાં અનુબંધમ પોર્ટલ અને એનસીએસ પોર્ટલ જે રોજગાર માટેના ઓનલાઈન પોર્ટલ છે સરકારના, તેમાં પણ ઉમેદવારોને કઈ રીતે રોજગારી મળે ઓનલાઈન તેનું માર્ગદર્શન આપવાનું છે અને રજિસ્ટ્રેશન કેમ્પ રાખેલ છે. સાથે સાથે વિદેશમાં જે જવા માગે છે ઉમેદવારો તેને પણ ફ્રીમાં કઈ રીતે સેફ લીગલ માઇગ્રેશન કરવું, પાસપોર્ટ વિઝા પ્રોસેસ શું છે તેની પણ આજે ફ્રીમાં માર્ગદર્શન આપવામાં આવનાર છે. સાથે સેલ્ફ એમ્પ્લોયમેન્ટ જે લોન સહાય લઈને પોતાનું સ્વતંત્ર એન્ટરપ્રેન્યોર શરૂ કરવું છે તેના માટે પણ સરકારની વિવિધ જે લોન સહાય યોજના છે તેનું ગાઈડન્સ પણ વિનામૂલ્યે ઉમેદવારોને આપવામાં આવશે. આ લોકોને ઉમેદવારોને આજે ફ્રીમાં જે જોબ મળવાની છે સાથે સાથે ઉમેદવારોને પોતાનું જે કારકિર્દીની જે શરૂઆત છે આજે ફ્રેશરની પણ એટલી જ વેકન્સીઓ છે, એપ્રેન્ટિસ કરીને પણ પોતાની કારકિર્દી ઉમેદવારો શરૂ કરી શકશે. નર્મદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવતા વિવિધ ગામોમાં તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. સરકારની 17 જેટલી યોજનાઓની માહિતી અને તેને સેચ્યુરેશન પોઈન્ટ સુધી લઈ જવાની નેમ સાથે નીકળેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે નાંદોદ તાલુકાના રરેલા અને ધાનપુર ગામે આવી પહોંચતા ગ્રામ્યજનોએ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
आ रथ द्वारा सरकारश्रीए आदिजाति विस्तारों में लागू करेली प्रजालक्षी योजनाओं कार्योनी झांकी दर्शाती शॉर्ट फिल्म ग्राम्यजनों ने रसपूर्वक निहाड़ी थी। उपरांत स्थानिक ग्राम्यजनों योजनाकीय बेनरो पेम्पलेट ठकी सरकारश्रीनी सिद्धिओ उपलब्धिओ अंगेनु साहित्य वितरण करीने लोकजागृति लावानो सराहनीय प्रयास करवामां आव्यो हतो। આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ કરવામાં આવી હતી। આંગણવાડીમાં મારી સગર્ભા તરીકે નોકરી કરવામાં આવી છે, ત્યારથી માતૃશક્તિના પેકેટના પેકેટ અમને રોજ નિયમિત રીતે આપવામાં આવે છે અને તેનો ખોરાકમાં અમે રોજ નિયમિત રીતે ઉપયોગ કરીએ છીએ, તેમજ પોષણ સુધારનો પણ અમે લાભ લઈએ છીએ। તેનાથી મારા વજનમાં પણ સારો વધારો થયો છે, લોહીમાં પણ વધારો થયો છે અને મારું બાળક પણ તંદુરસ્ત છે। પ્રખ્યાત ગાયક જુબિન નોટિયાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। પ્રખ્યાત બોલિવૂડ ગાયક શ્રી જુબિન નોટિયાલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી। આ દરમિયાન તે સરદાર પટેલની 182 ફૂટ ઊંચી પ્રતિમા જોઈને મંત્રમુગ્ધ થયા હતા। પ્રતિમાની મુલાકાત લઈને તેને સરદાર સાહેબના જીવન વિશે બારીકાઈથી જાણકારી મેળવી હતી। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટરની ઊંચી પ્રતિમા જોઈ શ્રી જુબિન નોટિયાલ અત્યંત ભાવવિભોર થયા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યા બાદ શ્રી જુબિન નોટિયાલે ગર્વની લાગણી અનુભવી હતી। શ્રી જુબિન નોટિયાલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું, લોખંડી પુરુષ સરદાર પટેલની આ પ્રતિમા સમગ્ર ભારત દેશનું ગૌરવ છે અને મને ગર્વ છે કે આજે આ મહાન પ્રતિભાને પ્રણામ કરવાનો મને મોકો મળ્યો। નમસ્કાર દોસ્તો, મેં હું આપકા જુબિન નોટિયાલ ઓર ઇસ વખત જૈસે કે આપ દેખ સકતે હૈ કે મેં ખડા હું સ્ટેચ્યુ ઓફ યુનિટી કે બિલકુલ નીચે। અહેમદાબાદ આકે બહોત અચ્છા લગા, સાબરમતી આશ્રમ જાને કા મોકા મિલા और अभी स्टैचू ऑफ यूनिटी आने का मौका मिला और उसके अलावा अहमदाबाद से बहुत प्यार मिला, गुजरात टूरिज्म से मुझे बहुत प्यार मिला। आप सबको बहुत बहुत शुक्रिया अदा करना चाहूँगा इतना प्यार देने के लिए। अपना प्यार बनाए रखें और बहुत जल्दी दिसंबर में 9 दिसंबर को आपसे बहुत जल्दी फिर मुलाकात। नाना नरसिंहजीना मंदिर खाते तुलसी विवाह संपन्न थयो। વડોદરાના તુલસીવાડી ખાતે રહેતા સાધુ સંતો પૈકી લાલજી મહારાજે સમાધિ લેતા પહેલા 2 શાલિગ્રામ આપ્યા હતા, જેમાંથી 1 શાલિગ્રામની સેવા પરિખ એટલે કે વાણિયા પરિવાર અને 1 શાલિગ્રામની સેવા દવે એટલે કે બ્રાહ્મણ પરિવાર કરે છે। ત્યારે લાલજી મહારાજે શરત મૂકી હતી, શાલિગ્રામની સેવા નિયમિત રીતે કરવી અને અખંડ દીવો ચાલુ રાખવો, ભગવાનને સુખડીનો નૈવેદ્ય અર્પણ કરવો, તેમજ વર્ષ દરમિયાન દેવ દિવાળીની પૂર્ણિમાએ ઠાકોરજીને તુલસીવાડી ખાતે તુલસી વિવાહ માટે લઈને આવવું। આ 200 વર્ષ જૂની પરંપરા હજુ પણ વડોદરામાં જારી છે। વડોદરાની આનબાન શાન સમાન નરસિંહજીના વરઘોડામાં આખું વડોદરા શહેર ઉમટી પડે છે, ઉપરાંત વિદેશથી પણ લોકો આ વરઘોડામાં સહભાગી થવા વડોદરા આવી પહોંચે છે। આજે દેવઉઠી 11 છે, તુલસી વિવાહ છે, જે સવારથી આજે સવાર માહોલ બહુ સારી રીતે જામ્યો છે અને નરસિંહજી મંદિર આપણે નાના નરસિંહજીના મંદિર વર્ષો જૂનું છે અને એ શાલિગ્રામ જે અત્યારે બિરાજમાન છે એ મંદિર ઘરના છે, ઘરના દેવ છે, પાછળ પદમનાથજી છે એ તુલસીવાડીના છે, એ તુલસીવાડીથી આવેલા એ પાલખીની અંદર પૂનમને દિવસે પધરાવવામાં આવે છે, જે ઘરના છે તે આજે તુલસી વિવાહ 11 દિવસે અહીંયા મંદિરની અંદર જ તુલસી વિવાહનો માહોલ સર્જાય છે। કિશનવાડીના યુવકના અપમૃત્યુ કેસમાં પોલીસે 3ની અટકાયત કરી છે। વડોદરા શહેરમાં કિશનવાડી પાસે વડીલો પારજી જમીનના મુદ્દે 2 પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં 1 પરિવારના સભ્યોએ યુવકને તું જાતે મરી જા નહીંતર અમે તને મારી નાખીશું તેવી ધમકી આપી હતી, જેથી યુવકે ઇલેક્ટ્રિક વાયર વડે ગળો ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જેમાં પોલીસે 4 લોકો સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। મૂળ નર્મદા જિલ્લાના અને હાલમાં આજવા રોડ ઉપર કિશનવાડી કબીર ચોકમાં રહેતા જયંતિ મગન બારિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી ઠાકોર ઉર્ફે ગોપાલ બારિયા, જયંતિ વિઠ્ઠલ બારિયા, શૈલેષ ઠાકોર બારિયા તથા સુરેશ ભાઈજી બારિયા અમારી તિલકવાડાની વડીલોપાર્જિત જમીનમાંથી ભાગ પડતી જમીન તેઓને ખેડવા માટે આપી ન હતી। વર્ષ 2022માં આ જમીન જયંતિ બારિયાએ અમારી પાસેથી પરત લઈ લીધી હતી, જેની અદાવત રાખીને આળા સંબંધનો વહેમ રાખી 3 આરોપીઓએ ભેગા મળીને મારા દીકરા નીલકંઠ બારિયા સાથે અવારનવાર તકરાર કરી માર મારતા હતા, જેની સામે ફરિયાદ પણ નોંધાઈ હતી, જો કે તેઓ સમાધાન કરીને વડોદરા આવી ગયા હતા। ઉપરાંત 3 જણા નીલકંઠને તું જાતે મરી જા નહીંતર અમે તને મારી નાખીશું તેવી ધમકી આપી હતી,
જેથી મારો પુત્ર નીલકંઠ ગુમસુમ બેસી રહેતો હતો તેવો આક્ષેપ કર્યો હતો. તેમની ધમકીથી ડરીને મારા પુત્રે બેડરૂમમાં 7 ઓગસ્ટના રોજ ઇલેક્ટ્રિક વાયરથી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેની ફરિયાદ બુધવારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવાતા પોલીસે 4 આરોપીઓ સામે ગુનો નોંધી 3 લોકોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પીસીબી અટલાદરા વિસ્તારમાંથી ચોરી થયેલ મોટરસાઇકલ સાથે 1 ઇસમને ઝડપી પાડ્યો હતો. પીસીબીને બાતમી હકીકત મળેલ કે અકોટા નવાવાસમાં રહેતો આસિફ પઠાન નાનો ચોરીની મોટરસાઇકલ, જે કાળા કલરની છે, લઈને ફરી રહ્યો છે અને હાલમાં ખિસકોલી સર્કલ તરફ જઈ રહેલ છે. જે હકીકત આધારે વોચમાં રહેલ સદર ઇસમને મોટરસાઇકલ સાથે ઝડપી પાડી પૂછપરછ તેમજ તપાસ દરમિયાન મોટરસાઇકલ ચોરીની શંકાસ્પદ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે માજલપુર પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ છે. વન નેશન વન રેશન કાર્ડ યોજનાના લાભાર્થીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગ તેમજ રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના સંયુક્ત ઉપક્રમે વડોદરાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે વન નેશન વન રેશન કાર્ડ યોજનાના લાભાર્થીઓ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ વિભાગના નિયામક રવિશંકર તથા ધારાસભ્યો, ગુજરાત સરકારના નાયબ નિયામક મનીષા પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ વડોદરા શહેરમાં ભારત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા વન નેશન વન રેશન કાર્ડના કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને પ્રશિક્ષિત કરવા માટે અને તેની માહિતી આપવા માટે તેનો આ કાર્યક્રમ હતો. તેમાં ભારત સરકારના ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર શ્રી રવિશંકરજી સાથે સિનિયર મોસ્ટ ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ, ધારાસભ્ય શ્રી કેવરુભાઈ, ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, પક્ષના નેતા શ્રી મનોજભાઈ સહિત તમામ સરકારી અધિકારીઓ સાથેનો આ કાર્યક્રમ હતો. આ એક એવો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે સરકારનો કે જેમાં દેશના તમામ નાગરિકો, 90 કરોડ જેટલા નાગરિકોને, જેઓ લાભાર્થી છે એપીએલ બીપીએલ અને અગ્રતાક્રમ ધરાવતા કુટુંબો માટે અનાજ તેમને ગમે તે જગ્યા પરથી મળી શકે તે માટે થઈને આ સરકારનો એક અદ્ભુત અભિગમ છે. એક જમાનો હતો કે જ્યારે પોતાના વિસ્તારના જ રેશન કાર્ડની દુકાનમાંથી રેશન મળતું હતું. 2019માં જ્યારે ગુજરાત રાજ્યને એક પાયલોટ પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો, તે અંતર્ગત રાજ્યમાં ગમે ત્યાં રહેતો શ્રમિક ભાઈ, જે લાભાર્થી ભાઈ છે, જીવન નિર્વાહ માટે ગમે તે જિલ્લામાં ગયો છે, ગમે તે ગામમાં કામ કરતો, ત્યાંથી અનાજ લઈ શકે આ પ્રકારનું એક આયોજન કરવામાં આવ્યું વન નેશન અને વન રેશન કાર્ડના અંતર્ગત. ત્યારબાદ ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર સાથે રહીને પોર્ટેબિલિટી કરવામાં આવી. છેલ્લું રાજ્ય એટલે કે આસામમાં જ્યારે 36મા રાજ્યમાં આ પ્રકારનો સફળ પ્રયોગ થયા બાદ હવે આખા દેશમાં કોઈપણ નાગરિક ગમે તે રાજ્યમાં, ગમે તે જિલ્લામાં, ગમે તે ગલીમાં જઈને પોતાનું મળવાપાત્ર રાશન લઈ શકે છે. તેના માટે તેને રાશન કાર્ડની જરૂર નથી. સાથે સાથે તેઓ પોતે મોબાઈલમાં માય રેશન નામની એપ ડાઉનલોડ કરીને જે વિસ્તારમાં તે છે ત્યાંના દુકાનનું લોકેશન તાત્કાલિક મેળવી શકે છે અને ત્યાં જઈને દુકાનમાં બાયોમેટ્રિક સિસ્ટમ મૂકેલી છે. એ બાયોમેટ્રિક સિસ્ટમમાં પોતાનો રેશન કાર્ડની જે ડિટેલ છે તે નાખ્યા બાદ તરત જ એને મળવાપાત્ર તમામ અનાજ અને બાકીની બધી વસ્તુ ત્યાં મળી શકે છે. આગામી દિવસોમાં ભારત સરકાર દ્વારા આ પ્રકારના કાર્યક્રમને આંદોલનને વધુ વેગ આપવા માટે થઈને આ મળવાપાત્ર તમામ જીવન જરૂરિયાત વસ્તુઓનું એટીએમ સેન્ટર ખોલવામાં આવશે અને તેનાથી વધારે ફાયદો એવું થશે કે લાભાર્થીને દુકાન સુધી પણ જવું નહીં પડે. તો તે માટે થઈને હું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલયના મંત્રી શ્રી પિયુષ ગોયલજી, તેમની ટીમ અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક આખા દેશમાં સૌપ્રથમવાર ગુજરાતમાં શરૂ થયો અને આજે પણ ગુજરાતમાં ખૂબ સરસ રીતે ચાલી રહ્યો છે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ખૂબ અભિનંદન પાઠવું. સમાચારોના અંતમાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો. ફતેગંજની ખાનગી હોટલમાં કર્મચારી ઉપરથી પડતા મૃત્યુ નિપજ્યું. પ્રાથમિક તબક્કે આત્મહત્યા કરી હોવાનું તારણ સામે આવ્યું.
જો કે પરિવારજનોએ આત્મહત્યા નકારી હોટલ સંચાલકોની બેદરકારીના કર્યા આક્ષેપ. મોસ્કો ખાતે વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં વડોદરાની ખેલાડી પ્રિયલ બારોટ બ્રોન્ઝ મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું. મહારાણી રાધિકા રાજે ગાયકવાડને યુનિવર્સિટી ઓફ ઇસ્ટ લંડન દ્વારા ડોક્ટરેટની ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તો આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. તો ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.